એક નાનકડા ગામમાં નવા મકાનવાળી શાળા. 52 વર્ષના ચંપકલાલ તે શાળાના હેડમાસ્ટર. સ્વભાવે પ્રેમાળ, ઉત્સાહી અને માતૃ હૃદયી. આ જ ગામમાં હીરક નામનો છોકરો એક મધ્યમ વર્ગીય પરિવારમાં રહે. 6 વર્ષના હીરકને શાળા સાથે વેર. રમવાની ઉંમરમાં 5 કલાક શાળામાં બેસવું તેને પરવડે નહીં. હેડમાસ્ટર ચંપકલાલે નક્કી કર્યું કે ગામનું એક પણ બાળક અભણ ન રહે. આથી તેઓ હીરકના ઘરે જઈ તેના મા બાપને મળ્યા. જાણવા મળ્યું કે હીરકને શાળાએ જવું નથી ગમતું. ચંપકલાલને ચિંતા થઈ. બીજા દિવસની વહેલી સવાર હતી અને ચાલો નિશાળે જઈએ, આવા પ્રેમથી કહ્યું હીરકને. હીરકે નીચી નજરે જવાબ આપ્યો, ના, નથી આવું. જો બેટા, શાળાએ રમતો રમવાની, ગીતો ગાવાના અને મિત્રો સાથે એકડો ઘૂંટવાની મજા પડશે. તેમ છતાં હીરકે કહ્યું, ના, નથી આવું. ચંપકલાલે વાલથી હીરકના માથા પર હાથ ફેરવ્યો અને શાળાએ જતા રહ્યા. પછી તો દરરોજનો આ ક્રમ. શાળાએ જતી વેળાએ ચંપકલાલ હીરકને શાળાએ આવવા બોલાવે. હીરક તો કંઈક ને કંઈક બહાનું બતાવે. ચંપકલાલ મનમાં હસી શાળાએ જતા રહે. પછી તો ચંપકલાલ શાળા સમય બાદ હીરકની સાથે અગડમ બગડમ રમવા જવા લાગ્યા. રમતા રમતા હીરકને મજા પડે તેવી વાર્તા કહે. સખત પ્રયત્ન બાદ એક દિવસ એવો આવ્યો કે હીરક શાળાએ જવા તૈયાર થયો. તે દિવસે તો ચંપકલાલને જાણે મહેનતનું મીઠું ફળ મળ્યું હોય તેવો અહેસાસ થયો. હવે ચંપકલાલને તેનો ભેરુબંધ મળી ગયો અને હીરકને તેનો સાથીદાર. દરરોજ ચંપકલાલ અને હીરક એક સાથે શાળાએ જવા લાગ્યા. ચંપકલાલના ઘરડા ચહેરા પર આનંદની લકીર ચળકતી હતી. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. હીરક 6ઠા ધોરણમાં પ્રવેશ્યો. માત્ર 8 માસ બાદ ચંપકલાલ નિવૃત્તિ થવાના હતા. છતાં પણ નિત્યક્રમ મુજબ હીરક અને ચંપકલાલ એકબીજાનો સથવારો બની રહ્યા. જાણે કે સાથે નિશાળે જવાનું વ્યસન. ઘરના ઓટલે હીરક સાહેબની રાહ જોઈ બેઠો હતો, પણ ચંપકલાલ આજે આવ્યા નહીં. શાળામાં ઘંટ વાગ્યો. છેલ્લા 6 વર્ષમાં આ પહેલો દિવસ એવો હતો કે હીરકે એકલા શાળાએ જવું પડ્યું. શાળાએ પહોંચ્યા પછી જાણવા મળ્યું કે સાહેબ બીમારીનો ભોગ બન્યા છે. હીરકની આંખો આંસુથી ભરાઈ ગઈ. રાત્રિના સમયે હીરક સાહેબના ઘરે જઈ ચડ્યો. સાહેબને પથારીમાં સૂતા જોઈ હીરકનું હૈયું ભરાઈ આવ્યું. જે સાહેબે મને 6 વર્ષ સુધી સાથ આપ્યો તે સાહેબને સથવારો હું નહીં બનું તો કોણ બનશે? આ મનોમંથનને લઈ હીરકે દવાખાના તરફ પગ દોડાવ્યો. ડાક્ટર સાહેબ આવ્યા. તપાસ કરી ચંપકલાલે માંડ કરીને આંખો ખોલી. હીરકે સતત 3 દિવસ સાહેબની સેવા કરી અને શિષ્ય ધર્મ બજાવ્યો. 4-5 દિવસ બાદ ચંપકલાલ પથારીમાંથી ઊભા થયા. હીરકની સેવા જોઈ ચંપકલાલ તેને ભેટી રડી પડ્યા. દુઃખમાં જેનો સથવારો મળે તે જ સાચો સથવારો. પ્રેમનો આ સથવારો જાણે કે જિંદગીભરનો સથવારો બની રહ્યો. આ વાર્તા પરથી શીખવા મળ્યું કે કોઈ પણ પ્રયત્ન નિષ્ફળ જતો નથી. સતત મહેનતથી અઘરામાં અઘરું કાર્ય પણ સફળ થઈ જાય છે.